નમસ્કાર દર્શક મિત્રો, હું ક્રીના શાહ ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરમાં બીજેપી અને પીડીપી વચ્ચેનું ગઠબંધન તૂટ્યું. રામ માધવે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી. ભાજપે કરી રાજ્યપાલ શાસનની માંગ. મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું. જમ્મુ કાશ્મીરને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા કર્યું હતું ગઠબંધન. કોઈ સાથે ગઠબંધન કરી સરકાર નહીં બનાવવાનું જણાવતા મુફ્તી. સાસણગીરના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટેની રણનીતિ અંગે થઈ સમીક્ષા. અમરેલી જિલ્લાના ચિખલકુબા ખાતે સાસણની જેમ નવો ટુરિઝમ ઝોન વિકસાવાશે. ગેરકાયદેસર લાયન શો કરનારા પર લેવાશે કાયદાકીય પગલાં. એઇમ્સની પ્રવેશ પરીક્ષામાં ટોપ 100માં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ માર્યું મેદાન. અમદાવાદનો અમિતાભ ચૌહાણનો સમગ્ર દેશમાં 5મો રેન્ક. રાજ્યમાં કુલ 70 જેટલા વિદ્યાર્થી થયા ક્વોલિફાઈડ. દેશના દરેક શહેરમાં કૌશલ કેન્દ્ર ખોલીને નોકરી વાંચુક યુવાનોને નોકરી કે પછી સ્વરોજગારી આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે મોદી સરકાર. મફતમાં કલા કૌશલ્ય શીખવતા તાલીમ કેન્દ્રો બન્યા છે રોજગારી સર્જક કેન્દ્રો. અવનવા પાક અને પદ્ધતિ અપનાવી ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે પ્રગતિશીલ. અમરેલી જિલ્લામાં ખેડૂતોએ 5000 એકરમાં કપાસ અને 3000 એકરમાં મગફળીનું કર્યું વાવેતર. તો નર્મદા જિલ્લાના એક ખેડૂતે પુરુષાર્થ થકી ખેતીમાં લાવ્યો રંગ. ડ્રીપ ઇરિગેશનની મદદથી મબલક પાક લઈ જિલ્લા કક્ષાએ મેળવ્યો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ. આજે ફૂટબોલ વર્લ્ડ કપમાં 3 મુકાબલા. જાપાન વિરુદ્ધ કોલંબિયા, પોલેન્ડ વિરુદ્ધ સેનેગલ અને રશિયા વિરુદ્ધ ઇજિપ્ત વચ્ચે થશે મેચ. જાપાન અને કોલંબિયા વચ્ચે 1-1 ગોલ સાથે બરાબરીનો જંગ. સમાચાર વિગતવાર જોઈશું. જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને પીડીપી વચ્ચેનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ભાજપના મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરીને પીડીપીને આપેલું સમર્થન પાછું ખેંચવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના મંત્રીઓ રાજ્ય સરકારને પોતાના રાજીનામા પણ સુપ્રત કરી ચૂક્યા છે. બેઠક બાદ ભાજપાના મહામંત્રી રામ માધવે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે બેઠકમાં પીડીપી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવા સર્વસહમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે રાજ્યને પૂરતી મદદ કરી છે, પરંતુ રાજ્ય સરકાર સ્થિતિઓ સુધારવામાં નિષ્ફળ રહી છે. રાજ્યમાં પ્રેસની આઝાદી પણ ખતરામાં આવી ચૂકી હતી, તેમજ નાગરિક અધિકારો પણ ભયમાં છે. રામ માધવે વધુમાં જણાવ્યું હતું કે હવે સ્થિતિ એવી નથી રહી કે પીડીપીને સમર્થન આપવાનું ચાલુ રાખી શકાય. ભાજપે રાજ્યમાં રાજ્યપાલ શાસનની માંગણી કરી હતી. ભાજપે પીડીપીને આપેલ સમર્થન પાછું ખેંચતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમાર અબ્દુલ્લાએ રાજ્યમાં નવી સરકારની રચનાને મુદ્દે તેમનો પક્ષ કોઈ અન્ય પક્ષને સમર્થન નથી આપી રહ્યો કે કોઈ અન્ય પક્ષે સમર્થન માટે તેમનો સંપર્ક પણ નથી સાધ્યો. અગર કે 2014માં હમે ગવર્મેન્ટ બનાને કા મેન્ડેટ નહીં મિલા તો આજ 2018માં ભી ગવર્મેન્ટ બનાને કા મેન્ડેટ હમારે પાસ નહીં. હમ કિસી ઓર સિયાસી તંઝીમ કે સાથ રિયાસત મેં હકુમત બનાને કી બાતચીત નહીં કર રહે હૈ. ના હમે કિસી ને અપ્રોચ કિયા હૈ, ના હમ યહાં સે કિસી કો અપ્રોચ કરને જા રહે હૈ. હમને ગવર્નર સાહેબ સે કહા હૈ કે ઇન હાલાત મેં જબકિ કિસી ભી એક પાર્ટી કે પાસ હકુમત બનાને કા મેન્ડેટ હૈ નહીં, તો ફિર ગવર્નર સાહેબ કે પાસ ઓર કોઈ ચારા રહેગા નહીં, ઉનકો ફોરી તોર ગવર્નર રૂલ લાગુ કરના હોગા. મેને અપને પાર્ટી કે તરફ સે ગવર્નર સાહેબ કો યે અશ્યોરન્સ દી હૈ કે હમ ઉનકા પૂરા ઇસમે સમર્થન કરેંગે, ઉનકો સપોર્ટ દેંગે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને સરકારના 4 વર્ષમાં સધાયેલી પ્રગતિ અને હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
તેમણે પૂર્વોત્તર વિસ્તારોમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યો વિશે લંબાણપૂર્વક જણાવ્યું હતું. ભારત, ડિજિટલ ભારત ઓર સ્માર્ટ સિટીઝ ઓર ઇતને પ્રકાર કે કાર્યક્રમો કે સ્કિલ ઇન્ડિયા જૈસા કાર્યક્રમ જિસકે માધ્યમ સે જરૂરી નહીં કે આપ ફોર્મલ એજ્યુકેશન આપકે પાસ હો, લેકિન અગર આપકે પાસ કોઈ ભી હુનર હૈ તો આપકે હુનર કો વિકસિત કરકે ભી આપકે અપને પાંવ પે ખડા કરને કે લિયે બહોત બડા પ્રોગ્રામ સ્કિલ ઇન્ડિયા કા મિશન ઉન્હોને શરૂ કિયા ઓર ઇસ સબકે ઉપર સારે ભારત કા નામ ઉન્હોને સારે સંસાર કે અંદર જિતને ગહેરાઈ કે સાથ કામ કરતે હુએ ચમકાયા હૈ. હમ લોગ પહેલે ભી વિદેશ મે જાતે થે, મેં તો બહોત વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મેં કામ કિયા, દુનિયા કે બહોત દેશો મેં ટ્રેવલ કિયા, લેકિન અભી જો ઇસ ચાર સાલ કે અંદર જબ બહાર જાતે હૈ, ક્યોંકિ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે કોલેબરેશન્સ હૈ બહોત સારે દુનિયા કે વિકસિત દેશો કે સાથ ભી, તો હમ વહાં પે મહેસૂસ કરતે હૈ, પરસેપ્ટિબલ ફરક મહેસૂસ કરતે હૈ કે ભારત કે બારે મે ભારતવાસીઓ કે મન મે કિતના ગર્વ ઓર ગૌરવ કી અનુભૂતિ હૈ, વો પ્રધાનમંત્રી મોદીજી કે પ્રતિ કિતના અપના એક પ્રકાર સે ગર્વ મહેસૂસ કરતે હૈ. ઓર શાયદ ઉસી કા પરિણામ હૈ કે મેને સાયન્સ એન્ડ ટેકનોલોજી કી અપની પ્રેસ કોન્ફરન્સ મેં ભી કહા થા કે ભારત મેં અબ બ્રેન ડ્રેન કી બજાય બ્રેન ગેન કી પ્રક્રિયા પ્રારંભ હો ગઈ હૈ. ખાલી દો સ્કોલરશિપ્સ હૈ જિનકે માધ્યમ સે 600 સે જ્યાદા સાયન્ટિસ્ટ ઇસ 3-4 સાલ મેં ભારત મેં વાપિસ આ ચુકે હૈ. એશિયાટિક સિંહના સંરક્ષણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યકક્ષાના વનમંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક મળી ગઈ. સિંહ સંરક્ષિત વિસ્તારમાં સિંહોની પજવણી કરતી ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા અને ક્ષેત્રમાં પ્રવાસનને વેગ આપવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં સિંહ સંરક્ષણમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ્યાં સિંહો વસવાટ અને અવરજવર કરે છે તેવા 109 ચોરસ કિલોમીટર વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે વિકસાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. ગીર અભયારણ્યના પૂર્વ વિસ્તારમાં અમરેલી જિલ્લાના ચિખલકુબા ખાતે સાસણની જેમ નવો ટુરિઝમ ઝોન વિકસાવવામાં પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સિંહોની થતી રંજાડ કે શિકારના કિસ્સા, ગેરકાયદે સિંહ દર્શન કરાવનારાઓને સબક શીખવાડવા, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ પગલાં લઈને આરોપીને 7 વર્ષની સજા કરવામાં પણ ઠરાવ કરવામાં આવ્યો છે. દેવલિયા સફારી પાર્કમાં પ્રવાસી માટે માત્ર મિની બસ સુવિધા ઉપલબ્ધ છે. હવે જીપ્સીમાં પ્રવાસને પણ મંજૂરી આપવામાં આવી હતી. જીપ્સીની સંખ્યા 750થી વધારીને 1110 કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તબીબી અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય કક્ષાની ટોચની સંસ્થા ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સીસની 807 બેઠકો પર પ્રવેશ માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 100 ટોપર્સમાં 4 ગુજરાતી વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. અમદાવાદના કુલ 3 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના અમિતાભ ચૌહાણે 5મી રેન્ક મેળવી હતી. દિલ્હી સહિત દેશની 9 એઇમ્સના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે 26મી અને 27મી મેના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો. 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. 5મા રેન્કે ઉત્તીર્ણ થયેલા અમદાવાદના અમિતાભ ચૌહાણ આ સફળતાનું શ્રેય તેમના માતા પિતા અને શિક્ષકોને આપે છે. ફક્ત ને ફક્ત 100 સીટ હોય છે અને જેમાંથી જનરલ માટે 50 હોય છે. મને આશા હતી કે હું 50માં આવી જઈશ, પર મારો રેન્ક 5મા આવશે એવી મને આશા નથી. હું ખૂબ જ ખુશ છું. અગર તમે મહેનત કરશો, એનસીઆરટી વાંચશો અને તમે અગર કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટમાં પણ જાઓ છો અને એમને ફોલો કરો છો તો તમે બિલકુલ એમ્સ તમે પણ ક્રેક કરી શકો છો. જો અમિતાભ આટલું સારું પરફોર્મન્સ કરે તો બીજા પણ બાળકો પરફોર્મન્સ કરી શકે એવું છે. એટલે અમને એ બાબતનું ગૌરવ છે કે આજે અમિતાભે ગુજરાતના ઘણા બધા બાળકોને એક પ્રેરણા સ્ત્રોત બન્યો છે. અમિતાભ ચૌહાણે જે 5મો રેન્ક મેળવ્યો છે એનાથી અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એક રીતે વિચારીએ છીએ કે માણસ જે ધારે છે, જો એનામાં લગન હોય તો એ જરૂર સફળ થઈ શકે છે. વર્ષ 2017-18માં ગુજરાતના 14 આદિજાતિ વનબંધુ જિલ્લાના 426 નવબંધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટેની નીટમાં અને ઇજનેરી માટેની જીમાં 328 વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર થયા છે. આ વનબંધુ યુવાઓને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગે 97 કોચિંગ ક્લાસ દ્વારા કોચિંગ વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડી હતી, જેમાં કુલ 3614 વનબંધુઓ કોચિંગ મેળવતા હતા.
વર્ષ 2013-14 સરકારે આ 14 આદિજાતિ જિલ્લાના બાળકોને પણ મેડિકલ અને ઇજનેરી વિદ્યાશાખામાં પ્રવેશ માટેની પરીક્ષામાં સજ્જ કરવા કોચિંગ વર્ગો શરૂ કર્યા હતા, જેના પરિણામે છેલ્લા 4 વર્ષમાં 1528 મેડિકલ બેઠકો પર આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિભાગને આ યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ ગુરુ બાબા રામદેવજીની પ્રેરણાથી સમગ્ર દેશના યુવાધનને સંસ્કારી અને સ્વાવલંબન બનાવવા માટે દેશભરમાં પ્રથમ ચરણમાં 20,000 યુવાનોને રોજગારી મળે અને 200 કરોડથી વધુ વેતન પ્રાપ્ત થાય તે ઉદ્દેશ્ય સાથે પતંજલિ દ્વારા સ્વદેશી અભિયાનને વેગ મળે તેમજ દેશમાં સ્વદેશીનો પ્રચાર પ્રસાર કરવા ભારતભરના યુવાનોની સેલ્સમેન તરીકે ભરતી કરી તેમને રોજગારી પ્રાપ્ત કરવાનું યોગ દિન નિમિત્તે જાહેરાત કરવામાં આવી છે. રોજગાર આપવા માટેનું એક મહાઅભિયાન પણ આ 21 જૂનના દિવસે અમે અનાઉન્સ કરીએ છીએ. એના માટે 22 તારીખ સુધી અમે યુવાનોનો આવેદન લઈશું અને 23 થી 27 તારીખ સુધી એમની ટ્રેનિંગ આપીશું દરેક જિલ્લા મથકે. તો આખા ગુજરાતભરના યુવાનોને હું આહ્વાન કરું છું કે આવો પતંજલિ સાથે જોડાઓ અને આ રોજગારની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીને પ્રાપ્ત કરો. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાનું છે ત્યારે અમદાવાદ ખાતે પણ રાજ્ય સરકાર તથા પતંજલિના સહયોગથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે અમદાવાદ વસ્ત્રાપુર અંધજન મંડળ તથા આશ્રમ રોડ ખાતેની બહેરા મુંગા શાળાના દિવ્યાંગજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. યોગ દિનની ઉજવણીમાં ભાગ લેનાર દિવ્યાંગ લોકોને હેડફોન દ્વારા તમામ યોગના સ્ટેપ સંભળાઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાલીમ આપનાર વિવિધ સંસ્થાઓ દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવતા વિવિધ યોગની પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેમણે જણાવ્યું કે બાળકો ઓછા સમયમાં સંપૂર્ણ રીતે યોગ શીખે છે. યોગ દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થાય છે તથા વિશ્વ યોગ દિને ભાગ લેનાર બાળકોએ પણ આનંદની લાગણી અનુભવી હતી. સરકાર અને વિવિધ હેલ્થ ઓફિસરો દ્વારા પણ આ દિવ્યાંગ લોકોને સરળતા રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એ પ્રમાણે ઓડિયો ટેપ બનાવી છે કે સપોઝ કોઈ બાળક વ્હીલચેરમાં છે તો વ્હીલચેરમાં બેસીને કયા પ્રકારના આસનો કરી શકે છે અને એમાં કઈ ફ્લેક્સિબિલિટી છે. દિવ્યાંગ બાળકોની અંદર પ્રજ્ઞાચક્ષુ બાળકો પણ હોય, વ્હીલચેરવાળા બાળકો પણ હોય, એટલે દરેકને અનુલક્ષીને આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ને એ પ્રમાણેની આ ટ્રેનિંગ અત્યારે ચાલી રહી છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એ લોકોને હેડફોન આપવાના છે, એ લોકો સાંભળ્યા મુજબ કરશે. જે લોકો ડેફ એન્ડ ડમ છે એવા બાળકો ઉપર સ્ક્રીન ઉપરથી જોઈ અને યોગા કરશે. વો ઇન્સ્ટ્રક્શન કો બહોત પ્યાર સે સુનતે હૈ ઓર કરતે ભી હૈ. જીતના કર પાતે હૈ ઉતના ડેફિનેટલી વો કોશિશ તો કરતે હૈ. અભી હમને કાફી આસન્સ ભી લિયે હૈ, પ્રાણાયામ ભી લિયા હૈ. વો બહોત અચ્છી તરહ સે કર રહે ઓર હમ બહોત ખુશ મહેસૂસ કરતે ઇનકે સાથ કામ કરતે હુએ. અને વર્લ્ડ રેકોર્ડ સાયલેન્ટ યોગ તરીકે આને પ્રસ્તુત કરવાનું છે 21 જૂને. એના માટેની આ અહીંયા 5 દિવસની શિબિર છે અને જે મૂકબધિર બાળકો છે એને એ લોકોના ઇન્સ્ટ્રક્ટર એ લોકોની ભાષામાં સમજાવે છે અને જે બ્લાઇન્ડ છે એને અમે જે બોલીએ છે એ પ્રમાણે એને કરે છે. અમને એક રીતે જોવા જઈએ તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે આ મુવમેન્ટના સાબિતીમાં રહીશું અમે. અને અમને જે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે ખૂબ જ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ તો 10 દિવસથી ટ્રેનિંગ ચાલે છે પણ અમે તો અમારી સ્કૂલમાં યોગા ને બધું કરતા જ હોઈએ છીએ. યોગા કરવામાં બહુ મજા આવે છે અને શરીર પણ તંદુરસ્તી રહે છે. ભદ્રાસન, ચક્રાસન, દંડાસન એવા અનેક યોગ અમે કરીએ છીએ. આપણા દેશમાં દરેક નાના મોટા શહેરોમાં લાખોની સંખ્યામાં યુવાનો નોકરી ઈચ્છે છે. મોદી સરકારે દરેક શહેરમાં કૌશલ કેન્દ્ર ખોલીને આ યુવાનોને નોકરી કે પછી સ્વરોજગારીનું કામ શરૂ કરી તેઓનું સ્વપ્ન પૂરું કર્યું છે. આપને અમે લઈ જઈ રહ્યા છે ભુજના એક એવા ટ્રેનિંગ સેન્ટર પર જ્યાં મફતમાં કલા કૌશલ્ય શીખવાડવામાં આવે છે. શીખવાડતી આ શિક્ષિકાને સિલાઈ કરતા પહેલા કટિંગની ઝીણવટ હોય, એકદમ ફેશનેબલ ડિઝાઇન હોય કે આ માટે સોલાર પેનલનું માળખું, દેશના યુવાનોને આજકાલ જે જોઈએ તે બધું જ કૌશલ્ય મફત શીખવાડવાનો એક પ્રયત્ન થયો છે. આ છે ગુજરાતના ભુજ જિલ્લાનું એક કૌશલ્ય કેન્દ્ર. અહીં છેલ્લા 9 મહિનાથી 1,000 લોકો આત્મનિર્ભર બન્યા છે અને મોટી સંખ્યામાં છોકરીઓને આ કેન્દ્રમાં આવતી અમે જોઈ છે. અને પેન્ટ ને શર્ટ અને ફ્રોક ને એવું રીતે શીખવાડે છે. અમે પહેલા તો ડ્રેસ ને એવું જ શીખી રહ્યા હતા, બ્લાઉઝ ને એવું જ શીખી રહ્યા હતા. અમને પેન્ટ શર્ટ કશું બી નહીં આવડતું.
અને પહેલા કરતા અમે અહીંયા કને આવીને ઘણું બધું અમને શીખવા મળ્યું છે. કોમ્પ્યુટર ક્લાસ આવે છે, થેરિંગ ક્લાસ આવે છે, બધું ક્લાસ સારા છે. નરેન્દ્ર મોદીભાઈ જે પણ આ બધું કાઢ્યું છે એ સારું છે. અને આગળ પણ હું છોકરીને કહીશ કે હજી છોકરીને જેને ખબર નથી ઘરે બેઠા એ લોકો પણ અહીંયા શીખવા આવે, એમ કે એ લોકો અહીંયા શીખશે એટલે એના પગભર એ લોકો હજી ઊભા થઈ શકશે. અમે પીના ફ્રોક, ઝબલા ઓર બ્લાઉઝ એ સબ ભી શીખા હૈ ઓર યહાં પર કમ્પ્યુટર ઓર ઇંગ્લિશ સ્પીકિંગ એ સબ ભી શીખાયા જતા હૈ. હું છેલ્લા અહીં 1.5 મહિનાથી અહીંયા ભણવા આવું છું. મને અહીંયા સોલર પેનલ, સિરીઝ કનેક્શન, પેરેલલ કનેક્શન વિશે ઘણું જાણવા મળ્યું. મેં અહીંયા 2-3 પ્રેક્ટિકલ કર્યા છે. સરકારની આ ખૂબ જ સુંદર યોજના છે, અહીં રોજગારીના સુંદર તકો પણ ઊભા થાય છે. જે લોકો કોઈ કારણથી ભણી નથી શક્યા તેમને માત્ર 3 કે 4 મહિનામાં જ કોઈક ને કોઈક કૌશલ્ય શીખવાડવામાં આવે છે. અહીંથી શીખીને જવા વાળા યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરે છે આ કૌશલ્ય કેન્દ્ર. આ એક બહુ સારો કોર્સ છે જેનાથી બહુ સારું એવું નોલેજ મળે છે અને એના થ્રુ જ અમને અત્યારે અહીંયા જોબ મળી છે. કોઈ પણ બેરોજગાર સ્ત્રી સારું એવું કમાઈ શકે છે અને પોતાનો પગભર થઈ શકે છે. કારણ ટ્રેનિંગ લીધી 3 મહિનાની, ત્યાં બહુ જ સારું શીખડાવ્યું અને ત્યાંથી અમને જોબ ઉપર પણ લગાડી એ લોકોએ અને આજે અમે 6,000 સેલરી મળે છે અને એકદમ સારું અહીંયા અને જોબ પણ દેવડાવી દીધી છે. બેરોજગાર લોકો ઉનકો એક પ્લેટફોર્મ મિલતા હૈ કે વો 3 સે 4 મહિને કા કોર્સ કરકે અપના મતલબ પગભર હો સકતે હૈ, ઉસમે એક હુનર સ્કિલ પેદા હોતા હૈ જિસકી બદોલત વો લોગ અપના રોજગાર પા સકતે હૈ. સબ કંપનીઓ કા હમારા મતલબ ટાઈ અપ હૈ, જહાં પે ભી મતલબ ઉનકા લાયક વેકેન્સી રહેગા તો ઉનકે લિયે હમ લોગ જોબ ઓપોર્ચ્યુનિટી ઓર ઉનકે લિયે જોબ ફેર અરેન્જ કરતે હૈ. આ વિસ્તારના સાંસદ પોતે જાતે આ કેન્દ્રના કામનું નિરીક્ષણ કરે છે. અત્યારે હજારોની સંખ્યાની અંદર અનેક ભાઈઓ બહેનો અલગ અલગ પ્રકારની ત્યાં તાલીમ મેળવી રહ્યા છે અને જે રીતે જાણવા મળ્યું કે 200 કરતાં વધારે ભાઈઓ બહેનો ત્યાંથી તાલીમ મેળવીને પોતાની સ્વરોજગારી મેળવી રહ્યા છે. જ્યાં સુધી દરેક યુવાન પાસે કોઈ કૌશલ્ય નહીં હોય ત્યાં સુધી આ દેશનો સાચો વિકાસ નહીં થાય. આથી પાછળ પડી ગયેલા લોકોને પણ કામ શીખવાડીને, નોકરી અપાવીને અને પોતાના પગ પર ઉભા રહેવા માટે યોગ્ય બનાવવામાં મોદી સરકારનો પ્રયત્ન નવા ભારતને જન્મ આપી રહ્યો છે. આમ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર ચરિતાર્થ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નર્મદા જિલ્લાના એક ખેડૂતે પોતાના પુરુષાર્થ થકી ખેતીમાં રંગ લાવ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કનખાડી ગામના સતીશભાઈ ચૌધરીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી પોતાના કુટુંબને આર્થિક તેમજ સામાજિક રીતે ઊંચું સ્થાન અપાવ્યું છે. તેમણે નેટ હાઉસમાં પત્તરવેલીની ખેતી કરી આવક વધારી છે. જિલ્લાના આ ખેડૂતને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ મળ્યો છે. 18 એકર જમીનમાં તુવેર, કપાસ અને મકાઈની ખેતી કરતા હતા ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી મળી, જેથી ખેતરમાં 2 બોર અને 1 કૂવો તૈયાર કરાવી ટપક સિંચાઈ પદ્ધતિ અમલમાં મૂકી. તેમણે વર્મી કમ્પોસ્ટનું મહત્વ, તે બનાવવાની રીત, એને વાપરવાની રીત, એનું પેકિંગ અને માર્કેટિંગ અંગેનું માર્ગદર્શન મેળવ્યું. સતીશભાઈએ ખેતી પદ્ધતિ બદલી નવા પાકની ખેતી અપનાવી જેમાં પત્તરવેલીની ખેતી શરૂ કરી, જેમાંથી સારી આવક મેળવતા થયા અને નાના વિસ્તારમાં નેટ હાઉસ બનાવ્યું. નેટ હાઉસમાં ઉછારેલા પત્તરવેલીના પાન સારી ક્વોલિટીના હોય છે તથા તેનું ઉત્પાદન પણ ઘણું સારું મળે છે. ટોટલ ઓર્ગેનિક કરવાથી એ પત્તરવેલીના પાન મારા જ્યાં જાય છે ત્યાંથી એનો ટેસ્ટ ને એનો રિપોર્ટ પણ સારો આવ્યો, તેથી નેટ હાઉસની અંદર પત્તરવેલીની ખેતીની મેં શરૂઆત કરી. આજે મારી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી મને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને મારી આવકની અંદર પણ ઘણો વધારો થયેલો છે. આ જંગલ વિસ્તારની અંદર આદિવાસી એરિયો છે, અહીં પાણીની અછત છે, બધી રીતે પ્રોબ્લેમ છે. એની અંદર જે આ એમણે પત્તરવેલી ઓર્ગેનિક પદ્ધતિ બનાવી છે એ અમને જોઈને અમે પણ એની ખેતી કરવા માંગીએ છીએ. એક સામાન્ય 10 ગુંઠાના વિસ્તારમાં એમને નેટ હાઉસમાં ખેતી કરેલી છે અને એમની જે ગુણવત્તા છે પાનની તે ખૂબ જ સારી છે, જે ગુણવત્તાના લીધે એમની માંગ એટલી વધી ગઈ છે કે આજુબાજુના જિલ્લા તો ઠીક પણ આજુબાજુના રાજ્યમાં પણ એ સપ્લાય કરતા થઈ ગયા છે. અમરેલી જિલ્લામાં કપાસ તથા મગફળીનું વાવેતર ખેડૂતોએ 15 થી 20 દિવસ અગાઉ જ કરી દીધું છે અને સારા ઉત્પાદનની આશા લગાવી રહ્યા છે. ઓછું પાણી હોય અને ડ્રીપથી કપાસ અને મગફળીની વાવણી કરી હોય તો સારું ઉત્પાદન મળે છે. ડ્રીપમાં નિંદામણ, મજૂર તથા અન્ય ખર્ચનો બચાવ થાય છે, જેથી ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરીને સરકારી યોજનાનો લાભ લઈ હાલ કપાસને હવામાં ઝૂલતો કરી દીધો છે.
હવે વરસાદ સારો આવે તો વધુ પાક મેળવી શકાય તેવી આશા જિલ્લાના ખેડૂતો સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 5000 એકરમાં કપાસ અને 3000 એકરમાં મગફળીનું વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં હાલ વરસાદ હજી પાછો લેટ પડ્યો હોવાથી વાવેતરમાં બહુ ધીમી ગતિએ થયેલું છે અને કપાસમાં 5.5 હજાર હેક્ટર જેટલું વાવેતર થયેલું છે, મગફળીમાં 1250 હેક્ટર, એ સિવાય ઘાસચારામાં 1000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. ટોટલ 8000 હેક્ટર જેટલું આખા જિલ્લામાં વાવેતર થયેલ છે. પરંતુ આગામી દિવસોમાં જ્યારે વરસાદ થશે ત્યારે આ વાવેતરની જે ગતિ છે એ ઝડપ પકડશે અને વાવેતર વધવા પામશે. ડ્રીપથી કપાસ વાવી તો અમારે 5-15 દિવસ વહેલો કપાસ થાય અને પાણી મળી જાય તો કપાસના પાકમાં બહુ સારું રહેશે. બાકી મેં કોરામાં વાવેલા કપાય છે તો વરસાદ ના આવે તો અમારો પાક નિષ્ફળ જાય, તો અમારે શું એની માટે શું કરવું? ભારત સરકારના કૃષિ મંત્રાલયે ગૌ સંવર્ધન અને સંરક્ષણ મોરચે પ્રશસ્ય ભૂમિકા અદા કર્યા બદલ મોરબી જિલ્લાની હળવદ પુરૂષાર્થ ગૌશાળાના બીકે આહિરને કામધેનુ રાષ્ટ્રીય એવોર્ડ 2018થી પુરસ્કૃત કર્યા છે. તેમને 5 લાખનો રોકડ પુરસ્કાર પણ એનાયત થયો હતો. ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે ભારતભરના જે 65 પ્રગતિશીલ ખેડૂત અને ગૌ સંવર્ધન અને સંરક્ષણ મોરચે કાર્યકર્તા પશુપાલકોને કામધેનુ રાષ્ટ્રીય એવોર્ડ 2018 એનાયત થતા અને એમાં બીકે આહિરનો પણ સમાવેશ થાય છે. પુરૂષાર્થ ગૌશાળાનું સંસાધન કરી રહેલા બીકે આહિર ગૌ સંવર્ધન ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. તેમની ગૌશાળામાં 100થી વધુ પ્રકારના ગૌવંશનો ઉછેર થઈ રહ્યો છે. ગૌશાળા 18 જેટલા નંદી ધરાવે છે. જૂનાગઢ નજીક ચોકી તાલીમ કેન્દ્ર ખાતે બિન હથિયારધારી પોલીસ કર્મીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં પોલીસ ઉપમહાનિદેશક રાજકુમાર પાંડ્યને 289 તાલીમાર્થીઓની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. ગુજરાતના અલગ અલગ શહેરમાં નિમણૂંક પાણી કાયદો વ્યવસ્થા અને પ્રજાકીય અભિગમ અંગે માર્ગદર્શન મેળવવા આવેલ આ તાલીમાર્થીઓએ કંઈક નવું શીખ્યાની અનુભૂતિ પણ વ્યક્ત કરી હતી. ઉપરાંત તાલીમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અમે અહીંયા તાલીમ દરમિયાન અમને બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. તાલીમ દરમિયાન અમે આઉટડોર ઇન્ડોરમાં બહુ બધું શીખ્યા, રાઇફલ વિશે, ગ્રાઉન્ડ, પીટી, અમે લો પણ બહુ શીખ્યા, સારો એવો શીખ્યા. અમે અહીંયા પોલીસ સરોડ પોલીસ ચોકીમાંથી ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે અને આ ટ્રેનિંગ દરમિયાન જે અમને દેશની સેવા અને ગુજરાતના પબ્લિકની સેવા માટેનું જે કર્તવ્ય અને નિષ્ઠા શીખવાડવામાં આવી છે એનું અમે રાજ્યની સેવા માટે એટલી તટસ્થતાથી અને પ્રામાણિકતાથી રાજ્ય માટે ગર્વસભર થઈએ એ રીતે પરિપૂર્ણ કરીશું. વિવિધ ક્ષેત્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી તાલીમાર્થીઓ છે આજે પાસિંગ આઉટ કરેલ થયેલ તમામ પોતપોતાના ક્ષેત્રમાં જઈને મેડિકલ તાલીમ આધારે યોગ્ય ફરજ બજાવશે. મહીસાગર જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં 16 જુલાઈથી ઓરિયો રૂબેલા રસીકરણ અભિયાનની શરૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે. આ અભિયાન દરમિયાન જિલ્લાની તપાસ શિક્ષણ સંસ્થાઓમાં જતા કે પછી શિક્ષણ સંસ્થાઓ ના જઈ રહેલા 9 માસથી 15 વર્ષ સુધીના 1.80 કરોડ બાળકોને મિઝેલ રૂબેલાની રસી આપવામાં આવશે. જિલ્લાની 1585 શિક્ષણ સંસ્થા તેમજ મદ્રેસાઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ ડોક્ટર મેકવાનની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક બાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ બી શાહે આ માહિતી આપી હતી. મિઝલ્સ અને રૂબેલા બાબતે
રાજ્ય સરકાર તરફથી જ્યારે સૂચના મળી છે ત્યારે લગભગ 16 જુલાઈના રોજથી આ કેમ્પેન ચાલુ થશે, જેમાં 9 માસથી 15 વર્ષના તમામ બાળકોને આપણે આ રસીકરણથી આવરી લેવાના છે અને તેમાં એક પણ બાળક રહી ન જાય તેની મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર ICDS તેમજ શિક્ષણ તંત્રએ જવાબદારી લીધેલી છે અને મને આશા છે કે તમામે તમામ ગ્રામજનો, લોકો અને મીડિયાના સાથી મિત્રો તરફથી આમાં અમને પૂરેપૂરો સહકાર મળશે. ફૂટબોલ વર્લ્ડ કપમાં સોમવારે રાત્રે રમાયેલા મુકાબલામાં ઇંગ્લેન્ડે ટ્યુનિશિયાને 2-1થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડના સુકાની હેરી કેને ઇન્જરી ટાઇમમાં ગોલ કરી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. અન્ય મુકાબલામાં સ્વીડને દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું હતું, પરંતુ પ્રથમ હાફમાં બંને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફમાં કોઈ ગોલ ન થયો હતો. મેચની 65મી મિનિટે સ્વીડનના સુકાનીએ ગોલ કરી ટીમને જીત તપાવી હતી. આજે વર્લ્ડ કપમાં 3 મુકાબલા થશે, જેમાં જાપાન વિરુદ્ધ કોલંબિયા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે, જ્યારે પોલેન્ડ વચ્ચે સેનેગલ અને રશિયા વિરુદ્ધ ઇજિપ્તનો મુકાબલો થશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.